નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ગાલા ધોરણ ગણિત પ્રશ્નપત્ર વિભાગ સોલ્યુશન કરવાના છીએ તો મિત્રો તમને ખ્યાલ છે મુજબ કે આપણે આગળના વિડીયોમાં ગણિતનું પ્રશ્નપત્ર ત્રીજું એનો આપણે વિભાગ એ બી અને સી નું સોલ્યુશન જોયું હતું આ ઉપરાંત મિત્રો તમને એક વાત કરી દઉં કે આપણે ગુજરાતી ગાળા સેમન છે એના ગુજરાતીના પ્રશ્નપત્ર વિભાગ એ અને વિભાગ બીનું સોલ્યુશન પણ કરેલું છે વિજ્ઞાનનું પ્રશ્નપત્ર છે બીજું અને ત્રીજું એના આપણે વિભાગ એનું સોલ્યુશન કરેલું છે આ બધા વિડીયો મારી ચેનલ ઉપર મેં મૂકેલા છે તો જે મિત્રોને આ વિડિયો જોવાના બાકી હોય સોલ્યુશનના એ મિત્રો આ વિડીયો દરેક વિડીયો જોઈ લેવા કારણ કે આવા પ્રશ્નો તમારે બોર્ડની એક્ઝામમાં આવે તો તમે તેનો સરળતાથી જવાબ લખી શકો તો મિત્રો આપણે આગળ વધીએ તો અહીંયા વિભાગ ડી છે એમાં તમને ખ્યાલ છે વીસ માર્ક છું વીસ માર્કના પ્રશ્ન પૂછાવાના છે વિભાગ ડી પ્રશ્નપત્ર ત્રીજું ધોરણ દસ ગણિત વિભાગ ડી છે એમાં પ્રશ્ન વીસ માર્કના પ્રશ્ન પૂછવાના છે એમાં તમારે કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના છે અને પ્રશ્ન ક્રમાંક છે ત્રેપન દરેકના ચાર ગુણ છે તો મિત્રો તમે પેલા અહીંયા ધ્યાનથી દરેક પ્રશ્ન વાંચી લો ત્યાર પછી હું એનું સોલ્યુશન કહું છું તો અહીંયા છેતાલીસ પ્રશ્ન છે એ રચનાનો છે ત્યાર પછી સુડતાલીસમો પ્રશ્ન પ્રશ્ન એ પણ રચનાનો છે અડતાલીસમો જે દાખલો છે એ અંતર અને ઊંચાઈ જે આપણું ત્રિકોણ મિતિના ઉપયોગ ચેપ્ટર આવે છે જૂના કોષમાં અંતર અને ઊંચાઈ હતું અત્યારે એ ચેપ્ટર નામ છે ત્રિકોણ મિતિના ઉપયોગો એનો અડતાલીસમો પ્રશ્ન છે ઓગણપચાસ છે જે પદાર્થનો આપણે ઘનફળ અને પૃષ્ઠફળ છે એમનો છે ત્યાર પછી પચાસમો છે પાયથાગોરસનો પ્રમેય છે એકાવનમો પ્રશ્ન છે એ પાયથાગોરસના પ્રમેય આધારિત પ્રશ્ન છે કાટકોણ ત્રિકોણ વાળો ત્યાર પછી બાવન છે આપણું આંકડાશાસ્ત્ર છે એમાંથી ખૂટતી આવૃત્તિ એપ શોધવાનો છે અને ત્રેપનમો પ્રશ્ન છે એ બહુલકનો છે તો હવે મિત્રો આ દરેક પ્રશ્નો છે ને આપણે સોલ્યુશન જોવાના છીએ હવે કઈ રીતનું આપણે સોલ્યુશન કરવાના છે તો કે અહીંયા છેતાલીસ અને સુડતાલીસમો પ્રશ્ન છે એની તમને હું લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં એ લિંક તમે ખોલશો એટલે તમને છેતાલીસમો અને સુડતાલીસમાં પ્રશ્નનો જવાબ છે રચના કેમ દોરવી એનો આખો વિડીયો તમને જોવા મળશે ત્યાર પછી અડતાલીસમો પ્રશ્ન છે એનું હું તમને સોલ્યુશન કરી દઉં ઓગણપચાસમો પ્રશ્ન છે એનું પણ હું સોલ્યુશન કરી દઉં ત્યાર પછી પચાસમો પ્રશ્ન છે પાયથાગોરસનો પ્રમેય એની હું તમને લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં એ લિંક તમે ખોલી અને આખે આખો પ્રમેય તમે જોઈ શકો છો ત્યાર પછી 51મો પ્રશ્ન છે એનું સોલ્યુશન અહીંયા કરી દઉં છું વિડીયોની અંદર 52મો પ્રશ્ન છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપશું એટલે તમે લિંક ખોલશો એટલે આખે આખો તમને એ બાવનમાં પ્રશ્નનો દાખલાનો વિડીયો તમને જોવા મળશે ત્યાર પછી 53મો પ્રશ્ન છે એની પણ હું લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એ લિંક તમે ખોલશો એટલે તમને ત્રેપન જે દાખલો છે એ તમને બોર્ડ ઉપર હું ગણતો બતાવીશ તો આ રીતનું મિત્રો આપણે સોલ્યુશન કરવાના છીએ હવે મિત્રો આપણી પાસે પ્રશ્નપત્ર ત્રણ છે નો વિભાગડીનું મેં સોલ્યુશન કરવાની વાત કરી હતી કે છેતાલીસ પ્રશ્ન એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું સુડતાલીસ પ્રશ્ન છે એ દાખલાની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું આ બંને રચના છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એ લિંક ઉપર તમે ટચ કરશો એટલે આખે આખો વિડીયો ખુલશે અને એમાં કેમ રચના દોરવી એની હું તમને સમજ આપીશ હવે આપણી પાસે અહીંયા છે 48મો પ્રશ્ન તો એક પાંચ મીટર ઊંચાઈ વાળો એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 પાંચ મીટર દૂર ઉભેલ છે તેની આંખથી ચીમનીની ટોચના કોણનું માપ પિસ્તાલીસ અંશ છે તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં AB છે એ ચીમની છે સીડી છે એ માણસ છે એટલે કે નિરીક્ષક છે અને એ ઉચ્છેદ કોણ છે નો આપણે રકમમાં આપ્યો છે અને ખૂણો ઈ છે એ નો થાય અને ત્રિકોણ ADE ઈ થાય બરાબર કાટકોણ ત્રિકોણ થાય ચીમની ઊંચાઈ એટલે કે AB બરાબર પ્રશ્નાર્થ ચીન છે હવે મિત્રો તમે જુઓ તો આકૃતિની અંદર આ જે માણસ ઊભો છે એ અહીંયા 28.5 પાંચ છે તો આ લંબાઈ પણ 28.5 થાય પાંચ થાય માણસની ઊંચાઈ છે એક પોઈન્ટ પાંચ છે તો આ ઊંચાઈ પણ એક પાંચ થાય આ તમને બધો ખ્યાલ છે આકૃતિ પરથી ખ્યાલ પડી ગયો છે હવે આપણે આગળ જોઈએ તો કે AB બરાબર જુઓ મિત્રો એ બી બરાબર એઈ ઈ વત્તા બી થાય તો એ ના એ બી એ એઈ ના એ અને એ બી ઈ છે આપણને એ આ માણસની ઊંચા એક પોઈન્ટ પાંચ છે એટલે આપણે એક પોઈન્ટ પાંચ આપણે એક પોઈન્ટ પાંચ અને આ જુઓ અહીંયા બી અને ડીઈ એ અઠ્યાવીસ પોઈન્ટ છે ચીમની અને માણસ વચ્ચેનું અંતર હવે આગળ વધીએ તો આ રીતનું આપણી પાસે માપ હતા હવે ટેન θ બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તમને ખ્યાલ છે પરથી ખૂણો છે પિસ્તાલીસનો ટેન પિસ્તાલીસ બરાબર સામેની બાજુ આકૃતિમાં આપણે ફરીથી જોઈ લઈએ ટેન ઠીટા બરાબર સામેની બાજુ તો સામેની બાજુ કઈ થાય ખૂણાની આ સામેની બાજુ થશે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ થાય એટલે ના છેદમાં ડીઈ આવશે તમે આ રકમમાં જોવો જો અહીંયા મેં લખ્યું એમાં ટેન ઠીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસે ટેન પિસ્તાલીસ બરાબર એના છેદમાં ડી હવે ટેન પિસ્તાલીસની કિંમત કેટલી થાય મિત્રો તો કે ટેન પિસ્તાલીસની કિંમત ટેન પિસ્તાલીની કિંમત થાય એક એ છેદમાં અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હવે એનો ગુણાકાર કરો એ બરાબર એક ગુણ્યા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એટલે એ થયા હવે આગળ જોઈએ તો એ બરાબર અઠ્યાવીસ પોઈન્ટ પાંચ હવે એ બી બરાબર આ સૂત્ર આપણે અગાઉ હતું આ એ બી બરાબર એ વત્તા એક પાંચ એટલે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ એટલે ત્રીસ મીટર તો ચીમ ઊંચાઈ થઈ ત્રીસ મીટર બરાબર છે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ઓગણપચાસ પ્રશ્ન છે ભાગનો વ્યાસ ચાર પોઈન્ટ બે મીટર તથા ઊંચાઈ આઠ મીટર છે નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ છ મીટર છે તો તંબુમાં રહેલી હવાનું ઘન તો તો મિત્રો અહીંયા નળાકાર અને શંકુ બંનેનો વ્યાસ સરખો જ છે ચાર પોઈન્ટ બે મીટર એટલે નળાકાર અને શંકોની ત્રિજિયા મળે વ્યાસ ભાઇંગા બે વ્યાસ ભાઇંગા બે અહીંયા સૂત્ર છે ચાર પોઈન્ટ બે ભાઇંગા બે એટલે થાય બે પોઈન્ટ એક મીટર હવે નળાકારની ઊંચાઈ છે એને આપણે સ્મોલ એ કહીએ કારણ કે બંનેની ઊંચાઈ જુદી છે નળાકારની ઊંચાઈ છે અને સ્મોલ એજ કહીએ આઠ મીટર અને આપણે શંકોની ઊંચાઈ પીએ છે એટલે એને આપણે બીજી કેપિટલ એજ કહીએ બંનેની ત્રિજિયા સરખી છે એટલે આપણે સ્મોલ આર કીધા પણ બંનેની ઊંચાઈ જુદી જુદી છે એટલે નળાકારની ઊંચાઈને સ્મોલ એચ કીધા આઠ મીટર અને શંકુની ઊંચાઈ છે કેપિટલ એચ કીધા છ મીટર હવે અહીંયા જે આપણું પાત્ર બન્યું છે આ પાત્ર એ બે વસ્તુથી બન્યું છે એક નળાકાર અને એક શંકુ તો આપણે બંને વસ્તુનું ઘનફળ લખવું પડશે નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળ એને ભેગું કરીએ ત્યારે આપણું પાત્ર થાય છે તો અહીંયા જુઓ આ તંબુમાં રહેલું હવાનું ઘનફળ બરાબર છે તંબુ છે એનું ઘનફળ આપણે અન્ય હવાનું તો એ કઈ વસ્તુથી બન્યું છે તો કે નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળ એનું બેનું શું કરવાનું સરવાળો કરવા નળાકારનું ઘનફળ હતા શંકુનું ઘનફળ ત્યાર પછી આપણે નળાકારના ઘનફળનું સૂત્ર લખ્યું પાયાર વર્ગ એચ અને શંકુના ઘનફળનું સૂત્ર લખ્યું એકના છેદમાં ત્રણ પાયાર વર્ગ એચ પણ એમાં એક જગ્યાએ એચ સ્મોલ અને એક જગ્યાએ કેપિટલ શંકુ છે એમાં કેપિટલ એચ આવશે નળાકાર છે એમાં સ્મોલ એચ આવશે આગળ વધીએ તો અહીંયા બંનેની અંદર અહીંયા બંનેમાં પાયાર વર્ગ સામાન્ય તો h વધતા વન થ્રી એચ હવે આપણે કિંમત મૂકી પાયની જગ્યા બાવીસના છેદમાં સાત ત્રીજ્યા છે બે પોઈન્ટ એક બે એક અને નળાકારની ઊંચાઈ એચ સ્મોલ એચ આઠ અને વનો પોઈન્ટ થ્રી અને શંકુની ઊંચાઈ છે એ છ લખી અહીંયા આપણે છેદ ઉડાડ્યા ત્રણ બે છ તમે જોવા અહીંયા ત્રણ બે છ છેદ ઉડાડા અને અહીંયા બે પોઈન્ટ એક ને સાત અહીંયા છેદ ઉડાડે એક અહીંયા એટલે ઝીરો પોઈન્ટ ત્રણ વધે અને એક ઉડાડ્યા બરાબર આ બે જગ્યાએ છેદ ઉડાડ્યા છેદ ઉડે લાવું થશે બાવીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા બે પોઈન્ટ એક અને અહીંયા આઠ વત્તા બે થશે એટલે દસ થશે અહીં પોઈન્ટ ત્રણ હતા ને અહીંયા મેં ત્રણના છેદમાં દસ એટલે આ દસ ને આ દસ ઉડી જાય એટલે વધ્યું કોણ તો કે બાવીસ ગુણ્યા ત્રણ બે એક એનો ગુણાકાર થાય એકસો આડત્રીસ પોઈન્ટ છ મીટર ઘન તો તંબુમાં રહેલી હવાનું ઘનફળ કેટલું થયું એકસો આડત્રીસ પોઈન્ટ છ મીટર ઘન ત્યાર પછી આપણો એકાવન પ્રશ્ન છે પચાસ પ્રશ્ન છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું એ લિંક ઉપર તમે ટચ કરશો એટલે તમને આખે આખો પ્રમાય તમને એમાં સાબિતી સાથે જોવા મળશે હવે એકાવન પ્રશ્ન છે ત્રિકોણ એ માં ખૂણો બી નેવું અંશ નો હોય તો નીચેના કોષ્ટકમાં પ્રશ્નાર્થ કરેલા છે એની માહિતી મેળવો તો મિત્રો અહીંયા તમને રકમ આપી છે ખૂણો બી નેવું નો છે અને જ્યાં પ્રશ્નાથ કર્યું છે કોષ્ટક આપ્યું છે કોષ્ટકમાં પ્રશ્નાર્થ કર્યું છે એનો આપણે જવાબ મેળવવાનો છે તો ત્રિકોણા બીસીમાં મિત્રો ખૂણો બી કાઠ હોય તો કયો પાયથાગોરસનો પ્રમય એટલે ખૂણો બી કાઠો છે કર્ણ એસી એસી નો વર્ગ બરાબર એ બી નો વર્ગી આ સૂત્રો પરથી આપણે આખે આખો દાખલો છે એનું સોલ્યુશન કરવાના છીએ તો હવે પહેલો પ્રશ્ન આપણો ઉભો હતો એ બી બરાબર બાર સેમી બીસી પ્રશ્નાચી અને એસી સાડત્રીસ તો તમારે આ સૂત્ર લખવાનું એમાં જે કિંમત આપી મૂક દેવાની એસી એટલે સાડત્રીસ નો વર્ગ એ બી એટલે બારનો વર્ગ બીસી નો વર્ગ એમનું સાડત્રીસનો વર્ગ થઈ જાય ત્યારે ઓગણસિત્તેર સિત્તેર અને બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ છે એ સિત્તેર માંથી બાદ કરો એટલે બાર પચીસ બાર પચીસનું વર્ગમૂળ કાઢો બરાબર વર્ગ છે બીસી વર્ગ બાર પચીસ મેળા બાર પચીસનું તમે વર્ગમૂળ કાઢો એટલે પાંત્રીસ મળશે તો બીસી તમને મેળા પાંત્રીસ ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન હતો આ રીતનો કે એ બી છે એકવીસ સેમી બીસી વીસ સેમી અને એસી મેળવો તો પાયથાગ્રોસ નો સૂત્ર લખવાનું એસીનોર્ગ બરાબર એ બીનો અર્ગ વધતા બીસીનોર્ગ દરેક દાખલા ત્રણે ત્રણ જે આપણે ચાર પ્રશ્ન એ પર ચારે ચારમાં આવું કરવાનું છે એક તમે ગણો એટલે એક માર્ક છે ચાર પ્રશ્નો છે એટલે ચાર માર્ક થશે એકવીસનો અર્ગ વધતા વીસનો અર્થ એકવીસનો અર્થ ચારસો એકતાલીસ અને વીસનો અર્થ ચારસો ટોટલ કરો એટલે ચારસો એક્યાસી થાય હવે ચારસો એક્યાસી છે એનું વર્ગ કાઢો એસી બરાબર એટલે ઓગણત્રીસ મળશે ત્યાર પછી આપણે આગળ વધીએ તો ત્રીજો એબી બરાબર ઓગણચાળીસ બીસી બરાબર પ્રશ્નાચીન અને એસી બરાબર નેવ્યાસી તો આ પાયથાગ્રોસનું તમારે સૂત્ર લખવાનું છે એમાં ની જગ્યાએ નો વર્ગ એ ની જગ્યાએ ઓગણચાળીસ બીસીએમનો આનો વર્ગ કરો એટલે 7921 સેવન નાઇન ટુ વન બરાબર ઓગણસી એકવીસ અને ઓગણચાળીસનો વર્ગ છે પંદર એકવીસ એટલે એમાંથી બાદ કરો એટલે છ હજાર ચારસો છ હજાર ચારસોનો કાઢો એટલે તમને મળશે એસી હજી આગળ વધીએમાં ચોથો પ્રશ્ન છે એબી બી પ્રશ્નાચીન બીસી બરાબર પંચાવન અને એસી બરાબર તોતેર તો આ રીતનું મિત્રો પાયથાગ્રસનું સૂત્ર લેખું પ્રમેયનું એસી વર્ગ બરાબર એ વર્ગ વધતાં એસીની જગ્યાએ તોતેર એ અને બીસીની જગ્યાએ પંચાવન તોતેરનો ત્રેપન ઓગણત્રીસ એ બીનો વર્ગ અને પંચાન્ન વર્ગ ત્રીસ હવે ત્રેપન ઓગણત્રીસમાં ત્રીસ બાદ કરો એટલે ત્રેવીસ ચાર અને ત્રેવીસ જીરો ચારનું તમે વર્ગમૂળ કાઢો એટલે થાય અડતાલીસ સોલ્યુશન આવૃત્તિ શોધવાનો તો એ સંપૂર્ણ ગણેલો દાખલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પૂછું તમારે આ દાખલો જોવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે અને ટચ કરશો એટલે એ તમને મળશે અને દરેકના ક્રમ આપ્યા છે જે પ્રશ્ન તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને જોવો છે એનો ક્રમ આપ્યો છે અડતાલીસમાં જોવો તેનો ક્રમ આપેલો છે ત્યાર પછી ત્રેપન મો પ્રશ્ન છે બરોબર બહુલકનો દાખલો તો આની પણ હું લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું ત્યાંથી તમે જોઈ શકો છો એ લિંકને ટચ કરશો એટલે આખે આખો દાખલો તમને જોવા મળશે બીજું મિત્રો એક ચોક્કટ કરી દો કે છેતાલીસ માં સુડતાલીસ મો પ્રશ્ન છે એ રચના છે એમાં ખાલી માપ ફેરવેલા છે મેં જે દોરેલી છે એના માપ અને જે આપણે પ્રશ્ન પૂછો છે એના માપમાં થોડોક ફેરફાર છે એટલે તમારે રચના દોરો ત્યારે તમને જે પ્રશ્ન પૂછ્યો એ માપ લઈને દોરવાનું છે મેં તમને એક નમૂના પૂરતી દોરેલી છે એમાં બરાબર છે બોર્ડની એક્ઝામમાં તમને બેઠા બેઠી ન પૂછે તમને માપ ફેરવીને પૂછે તો માપ ફેરવીને પૂછે તો અહીંયા તમારી બુકમાં અસાઇનમેન્ટમાં જે પ્રશ્ન આપ્યો છેતાલીસમાં સુડતાલીસ એના માપ અને મેં તમને જે વિડીયોની લિંક આપી છે એમાં જે મેં દોરી છે એના માપ જુદા છે તો તમારે એમ આ પ્રમાણે દોરવાની છે ખાલી તમારે શીખવા માટેની મેં એમાં આપેલી છે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે કંઈ પણ આવું અગત્યનું આવશે તો હું તમને યુટ્યુબમાં એનું મૂકતો રહીશ પરીક્ષા લક્ષી બોર્ડની એક્ઝામનું કાંઈ પણ આઈએમપી મટીરિયલ તમને જે પરીક્ષામાં લાગુ પડે છે એવું મટિરિયલ કોઈપણ વસ્તુનું આવશે પેપર સોલ્યુશન તો આપણે મૂકવાના છે પણ અલગ કાંઈ મટિરિયલ આવશે તો પણ એ હું મૂકીશ બરાબર તો આ વિડીયો છે તમારા મિત્રોને શેર કરજો તમારી સાથે ભણતા ધોરણ દસના વિદ્યાર્થી છે એને પણ વાત કરજો બરાબર છે અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો